શાળાઓ ફી ઉઘરાણી બાબતે જો હુકમી કરતા વાલીઓમાં આક્રોશ. જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી. આ કોરોનાની મહામારીમાં કપરા સમયમાં જ્યારે 3 મહિના ધંધા રોજગાર બંધ છે અને આજ દિન સુધી કંપનીઓ પગાર ચૂકવતી નથી ત્યારે ભરૂચ જિલ્લાની શાળાઓ દ્વારા આ કપરા કાળમાં જો હુકમી યેનકેન પ્રકારે વાલી પાસેથી ફી ઉઘરાણીની શાળાઓ લૂંટ ચલાવી રહી છે. સ્કૂલો દ્વારા કપરા સમયમાં સરકારી પરિપત્રનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી ફી માટે સંદેશા મોકલવામાં આવી રહ્યા છે ત્યારે વાલીઓ આક્રોશિત થઈ ઉઠ્યા છે. વાલીઓએ NACUIને સાથે રાખી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ ઇકબાલભાઈ કડુજી છે, ગામ રહેવાસી નબીપુર. મારો પુત્ર લુવારા એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અપર KGમાં અભ્યાસ કરે છે. 23 માર્ચ 2020થી ભારતના વડાપ્રધાન શ્રીએ સંપૂર્ણ ભારતમાં લોકડાઉન જાહેર કર્યું છે, ત્યારથી આ સ્કૂલ બંધ છે. છતાં પણ એપ્રિલ, મે અને જૂનની ફી સત્ર ફી માગવામાં આવે છે અને વારંવાર અમને રજૂઆત કરવામાં આવે છે કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરી આપો. તો બેંક અમને, ICICI બેંક અમને કઈ રીતે પેમેન્ટ કરવા માટે મજબૂર કરે? અમે એમના કસ્ટમર નથી. અને બીજું કે અમારા બાળકોએ સારાનું નથી, ઇલેક્ટ્રિસિટી યુઝ કર્યું નથી, એમની બિલ્ડિંગ યુઝ કરી નથી, એમના ફર્નિચર યુઝ કર્યા નથી, એમના બાથરૂમ વોશરૂમ યુઝ કર્યા, તો એ અમારી પાસે કઈ રીતે ફી માગે છે? અને અને જ્યારે બોર્ડ પર એ લોકો ભણાવવા આવે છે તો બોર્ડ પર વિદ્યાર્થીઓને જલ્દી સમજ નથી પડતી, તો એ મોબાઈલના યુગમાં એ કઈ રીતે મોબાઈલમાં ભણી શકશે? અને વાલીઓની મિટિંગમાં અમને સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યો હતો કે તમારા બાળકોને મોબાઈલથી દૂર રાખો, એમને મોબાઈલ ના આપો, એમની આંખો પર અસર પડશે. તો તમે પાછા ફરી અમને એ જ આદેશ આપો છો કે એમને મોબાઈલ આપો, એટલે અમારા બાળકોની આંખોનું તમે વિચાર્યું નથી. અને આ રીતે આ સ્કૂલ જો શિક્ષણ અધિકારીનો અને ગુજરાત સરકારનો આદેશ ના માનતી હોય તો એ સ્કૂલ શિક્ષણનો વેપલો કરે છે નક્કી છે. અને એમાં જો જિલ્લા શિક્ષણ અધિકારી આ વિશે કોઈ પગલાં ભરે નહીં તો અગાઉ ઉગ્ર આંદોલનને અમે ચીમકી આપીએ છીએ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.